Hello and welcome once again. Welcome you all the students. आज आपणे विद्यार्थी मित्रों फरीवार मळी रह्या छे ऑनलाइन लेक्चर ने अंदर. तो आपणे आ कोरोना महामारी में घणा एवा प्रश्न थाय के शाळा क्यारे शुरू थशे, फी भरवी के नहीं, बराबर होमवर्क आपे छे समयसर करू के नहीं, तो घणा बधा प्रश्न आपणे थता होय. तो आज आप जो विषय भणवानो छे एक एक एवं प्रश्नों एट्ले के इंट्रोगेटिव सेंटेंस प्रश्न वाक्य छे एनु आज आप एक्टिव माथी पेसिव मां रूपांतर करता शीखवानो छे. तो जो आप के इंट्रोगेटिव सेंटेंस नु पेसिव मां रूपांतर छे कई रीते थाय छे, तो अहीं तमने हेडिंग आप्युं छे पेसिव ऑफ इंट्रोगेटिव सेंटेंसीस एट्ले के प्रश्नार्थ वाक्य नु पेसिव मां रूपांतर. प्रश्नसूचक शब्द छे हु व्हाट वेर व्हेन हाउ मेनी हाउ मच आ बधा जे WH क्वेश्चन जे आपणे कहीए छे. तो WH क्वेश्चन वर्ड जेटला छे तो एना आधारे आपणे एनी वाक्य रचना पण ऑलमोस्ट एवी जी थशे एक्टिव नी अंदर. पण पेसिव मां रूपांतर करती वखते केवो फेरफार थशे WH क्वेश्चन नो, तो एनी एक ज जे WH क्वेश्चन वर्ड छे हु, तो ए हु वाला प्रश्न वाक्य नो पण आज आपणे अहींया अभ्यास करीशुं. तो जोईए सौथी पहेला ध सिम्पल प्रेजेंट टेन्स एटले के सादो वर्तमान काळ छे एनी एक्टिव नी वाक्य रचना छे जोईए. तो प्रश्नार्थ वाक्य छे एटले स्वाभाविक छे के ए प्रश्नार्थ वाक्य नी जे वाक्य रचना छे ए मुजब आपणे पहेला लेशुं एना सहायकारक क्रियापद એટલે કે ડુ કે ડઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ વી1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક. તો આવી એક્ટિવની વાક્ય રચના છે એ આપણે સાદા વર્તમાન કાળની જોઈ શકીએ છીએ. સાદા વર્તમાન કાળનો ઉપયોગ છે આપણે એના એસર્ટિવ સેન્ટેન્સ અને નેગેટિવ સેન્ટેન્સ જ્યારે જોયા હતા ત્યારે એનો બંને વખતે છે એનો ઉપયોગ જોયો હતો. એના કીવર્ડ્સ કયા કયા વપરાય એ બાબતે ચર્ચા કરી હતી. તો હવે પેસિવમાં જ્યારે તમે એને પરિવર્તન કરશો તો પેસિવની પ્રશ્નાર્થની વાક્ય રચના છે શું થશે. તો અહીંયા જે સાદો વર્તમાન કાળ છે એની એક્ટિવ વાક્ય રચનામાં હુ ડઝ છે સહાયકારક ક્રિયાપદ તરીકે વપરાય છે. તો અહીંયા શું વપરાય છે તો કે એના સહાયકારક ક્રિયાપદ તરીકે વપરાશે એમ ઇઝ આર. હવે આ એમ ઇઝ આર છે એ કોના મુજબ લાગશે તો કે કર્મ મુજબ. એટલે કર્મ આવશે વાક્ય રચના મુજબ પ્લસ વી થ્રી પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ પ્લસ પ્રશ્નાર્થ. જો એક્ટિવ માંથી પેસિવ માં પરિવર્તન કરીએ એટલે એનો મતલબ એવો નથી કે આપણે પ્રશ્નાર્થ ચિહ્ન કાઢી રાખવાનું છે, માત્ર શેનું સ્થાન પડશે સબ્જેક્ટ નું, બરાબર. સબ્જેક્ટ ઓબ્જેક્ટ ની જગ્યાએ આવી જશે અને ઓબ્જેક્ટ છે એ સબ્જેક્ટ ની જગ્યાએ આવી જશે. એટલા માટે જે વાક્ય રચના છે એ શું થઈ જશે કે એક્ટિવ ની છે ડુડસ પ્લસ સબ્જેક્ટ, કારણ કે આ કર્તરી વાક્ય છે એટલે સબ્જેક્ટ હશે પ્લસ વી1 ક્રિયાપદ મૂળરૂપ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક. તો પેસિવ ની વાક્ય રચનામાં એમ ઇઝ આર, પણ એમ ઇઝ આર કોના મુજબ લાગશે ઓબ્જેક્ટ મુજબ લાગશે એટલે કે કર્મ મુજબ પ્લસ વી3 પ્લસ વાય પ્લસ સબ્જેક્ટ પ્લસ અધર વર્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક. તો આવી એની વાક્ય રચના રહેશે. હવે આપણે ઉદાહરણ લઈએ, ઉદાહરણ દ્વારા જોઈને સમજીએ. તો એક્ટિવ વોઇસ નું વાક્ય છે એને પહેલા આપણે અહીંયા લખીએ અને પછી એને પેસિવ માં પહેરાવીએ. Do you read a new
ન્યુઝપેપર ડેઈલી ખરેખર આપણે રોજ છાપું માત્ર જોઈએ કારણ કે એનાથી આપણું જનરલ નોલેજ વધે છે આપણને કોઈ પણ માહિતી છે મળતી રહે પણ અહીંયા આપણે પ્રશ્ન પૂછ્યો છે કે ભાઈ ડુ યુ રીડ ન્યુઝપેપર ડેઈલી કે તમે દરરોજ છે છાપું વાંચો છો તો મોટા ભાગના છે ના પાડશે કારણ કે એવો સમય જ નથી રહેતો આપણે બીજા ઘણા બધા કામ હોય ને મોબાઈલ પર તો ડુ યુ રીડ અ ન્યુઝપેપર ડેઈલી તો હવે આમાં પેસિવ આપણે ફેરવશું પેસિવમાં તો પહેલા કર્મ શોધવું પડશે તો કર્મ શું છે તો કે અ ન્યુઝપેપર શું વાંચો છો તો કે અ ન્યુઝપેપર બરોબર અથવા તો પ્રશ્નાર્થ વાક્ય છે કે શું તમે વાંચો છો તો અ ન્યુઝપેપર છે કર્મ તરીકે મળશે તો સૌથી પહેલા અ ન્યુઝપેપર છે એકવચન છે એટલે આપણે એના મુજબ શું મૂકશું એની જાર એટલે કે ટૂંકીનું રૂપ મૂકશું તો એમાંથી ટૂંકીનું રૂપ આવશે ઇઝ પછી કર્મ અ ન્યુઝપેપર ઇઝ અ ન્યુઝપેપર પછી ક્રિયાપદ જો અહીંયા ક્રિયાપદ નું વિધેય રૂપ તો રીડ ક્રિયાપદ છે એનો વિધેય પણ શું થશે સ્પેલિંગ એક જ થશે પણ એનો ઉચ્ચાર શું થશે રેન્ટ કારણ કે આ ક્રિયાપદ એવું છે કે જેનો ભૂતકાળ અને ભૂતકૃત સ્પેલિંગ સરખો આવે છે પણ એનું જે ઉચ્ચાર છે ક્રિયાપદનો એ ફરી જાય છે રીડ રેડ રેડ રીડ એટલે વાંચું રેડ એટલે વાંચું અને રેડ એટલે વાંચું તો રીડ રેડ રેડ તો ઇઝ અ ન્યુઝપેપર રેડ પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ બાય યુ ડેઈલી ઇઝ અ ન્યુઝપેપર રેડ બાય યુ ડેઈલી ટુ બી ઓબ્જેક્ટ વી3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ પ્લસ અધર વર્ડ પ્લસ ક્વેશ્ચન બરાબર તો આની વાક્યરચના મુજબ આપણે છે એમાં ફેરફાર કર્યો અહીંયા તમે સરખાવી શકો છો કારણ કે એક્ટિવની વાક્યરચના આપી છે એક્ટિવનું વાક્ય આપ્યું છે તમને પેસિવની વાક્યરચના આપી છે એની સાથે પેસિવનું તમને વાક્ય છે એમાં પરિવર્તન કરીને આપ્યું છે તો આ રીતે તમે બીજા અન્ય ઉદાહરણ છે એ સાદા વર્તમાન કાળની અંદર છે જોઈ શકીએ આપણે જોઈએ બીજા અન્ય ઉદાહરણ તો એ બે વાક્ય છે એ તમને બોર્ડ ઉપર તમે જોઈ શકો છો પહેલું છે ડઝ શીતલ લાઈક કોફી બીજું વાક્ય છે ડુ મોના એન્ડ મીનાક્ષી તો એ ડુ એટલા માટે લાગે કારણ કે આ કર્તા તરીકે બે વ્યક્તિ છે મોના એન્ડ મીનાક્ષી ક્લીન ધ રૂમ તો હવે આને આપણે પેસિવમાં ફેરવવું હોય તો સૌથી પહેલા કર્મ શોધવો પડે તો કર્મ વાક્યમાં શું છે ડઝ શીતલ લાઈક કોફી કે શું એને કોફી પસંદ છે તો શું પસંદ છે તો કે કોફી તો આપણું કર્મ થયું બરાબર તો એ કર્મ મુજબ આપણે અહીંયા એને પેસિવમાં પરિવર્તન કરશું આ એક્ટિવ વોઇસ વાક્ય છે આ પેસિવ વોઇસ તો સૌથી પહેલા શું આવશે એમિઝાર આવશે તો ઇઝ એકવચન છે એટલે કોફી પછી ક્રિયાપદ તો લાઈટ ઇઝ કોફી લાઈટ બાય બાય પ્લસ સબ્જેક્ટ બરાબર ઇઝ કોફી લાઈટ બાય શીતલ આ રીતે એનું પેસિવ છે એ થશે પછી છે ડુ મોના એન્ડ મીનાક્ષી ક્લીન ધ રૂમ તો અહીંયા કર્મ શું છે શું સાફ કરે છે ક્લીન એટલે સાફ કરવું બરાબર તો શું સાફ કરે છે તો કે ધ રૂમ તો એને આપણે આગળ લેવાનું થશે કર્મ છે એટલે પણ એની પહેલા સહાયકારક ક્રિયાપદ તો અહીંયા પણ
જે કર્મ છે એકવચન છે એટલા માટે ઇઝ આવશે ઇઝ ધ રૂમ પછી વિત્રી થશે ક્લીન ઇઝ ધ રૂમ ક્લીન બાય પ્લસ સબ્જેક્ટ મોના એન્ડ મીનાક્ષી परिवर्तन करी शको पण एनी साथे आपणे हमणा वात करी के आपणे WH क्वेश्चन वर्ड एमां जे हु आवे छे एनु आपणे पेसिवमां जरे परिवर्तन करीए तो एमां केवी रीते पेसिवनुं परिवर्तन करशो एनु તો એની માટે તમારે બુકમાં એક નોંધ લખવી પડશે એ નોંધ શું છે તો કે જ્યારે આપણે હુ વાળા વાક્યનું એટલે કે હુ થી પૂછાતા WH ક્વેશ્ચન નું પેસિવમાં રૂપાંતર કરીએ ત્યારે હુ નું તમારે બાય હુમ લખવું પડશે બરાબર જ્યારે પણ હુ થી પ્રશ્ન પૂછાયેલો હોય તો હુ થી પૂછાયેલા પ્રશ્નનું પેસિવમાં રૂપાંતર કરતી વખતે હુ નું શું કરવાનું છે બાય હુમ એનું સ્થાન ફેરવવાનું નથી જે હુ લખેલું છે તો એના બદલે શું લખવાનું છે બાય હુમ અને હુમ થી જો પ્રશ્ન પૂછાયેલો હોય તો એનું હુ લખવાનું છે એમાં બાય હુ કરવાનું નથી આ ખાસ જે છે એ નોંધ લખી રાખો એટલે અહીંયા આપણે શોર્ટ માં જો એને લખવું હોય તો હુ તમને એક્ટિવ માં આપ્યું હોય તો એનું શું કરવાનું છે તમારે બાય હુ જ્યારે પ્રશ્નાર્થ વાક્યમાં તમને પૂછાય તો એક્ટિવ માં હુ આપેલું હોય તો એનું બાય હુ અને જો હુમ થી પ્રશ્ન પૂછાયેલો હોય તો એનું તમારે કરવાનું છે હુ એટલે આ ફેરફાર આટલો ફેરફાર જો તમે સમજી જાઓ તો બાકીની આખી વાક્ય રચના તો જેમ છે એમ જ રહેવાની છે બરાબર કર્મ છે એમાં પરિવર્તન થઈ જ જવાનું એટલે તમે આ રચના છે એ વાક્યને એમાં પણ પરિવર્તન કરી શકો હવે આપણે જોઈએ કે આ એક ઉદાહરણ તમને આપ્યું છે એમાં આપણે હુ નો ઉપયોગ કરી અને કેવી રીતે એમાં પરિવર્તન થાય છે વાક્યમાં તો એ આપણે જોઈએ
માર્ક કે છે હુ સોલ્વ ધ ડિફિકલ્ટીસ તો અહીંયા તમે કર્મ છે તમને દર્શાવી દો કર્મ અહીંયા આવશે અ સ્ટોરી અને આ વાક્યમાં આવશે કર્મ ધ ડિફિકલ્ટીસ તો ધ ડિફિકલ્ટીસ છે એ બહુવચનમાં છે એટલે એમાં બહુવચન નું ટુ બી નું રૂપ મૂકજો ખાસ બરોબર એમાં ભૂલ થાય નહીં બાય હુમ આર ધ ડિફિકલ્ટીસ સોલ્વ બરોબર એ રીતે એનું વાક્યમાં પરિવર્તન થશે તો આપણે જોયું સાદો વર્તમાન કાળ હવે આપણે જોઈએ સાદો ભૂતકાળ વિશે સિમ્પલ પાસ્ટ ટેન્સ સિમ્પલ પાસ્ટ ટેન્સ ની આપણે વાત કરીએ એટલે એની એક્ટિવ ની અને પેસિવ ની બંને વાક્ય રચના આપણે જોવી પડશે પહેલા તો એક્ટિવ ની વાક્ય રચના એની શું થશે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ માં એની વાક્ય રચના થશે ડીડ પ્લસ સબ્જેક્ટ પ્લસ વી1 પ્લસ ઓબ્જેક્ટ प्लस अदर वर्ड्स प्लस क्वेश्चन मार्क आई नी एक्टिव नी वाक्य रचना तो पैसे नी वाक्य रचना तो पैसे नी वाक्य रचना में जब साधु वर्तमान काल तो अपने में तू बिना रूप तरीके शो वपरा तो तू एवी जा तो एवी इतना यहाँ तू बिना भूत काल रूप वपरा शे लेके वर्ड्स वर वपरा शे तो सऊदी पहले सहायक क्रिया तरीके शो आवश्यक वर्ड्स वर प्लस ऑब्जेक्ट वर्ड प्लस ऑब्जेक्ट प्लस वी थ्री प्लस बाय प्लस सब्जेक्ट प्लस अदर वर्ड्स प्लस क्वेश्चन मार्क आवी वाक्य रचना छे ए ए द्वारा तुम्हारे पैसे में छे रूपांतर करवानो थशे खास तो वर्ड वर्ड छे एना टू बी ना रूप छे भूतकाळ बरोबर એટલા માટે સાદા ભૂતકાળ ની અંદર આપણે વોઝ વર્બ નો ઉપયોગ કરી વોઝ વર્બ નો ઉપયોગ છે કે એકવચન હોય તો વોઝ નો ઉપયોગ કરશું પણ એઝ પર ધ ઓબ્જેક્ટ જે કે આપણો ઓબ્જેક્ટ હશે કર્મ હશે એના આધારે આપણે વોઝ વર્બ મૂકશું પ્લસ વી3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ પ્લસ અધર વર્ડ પ્લસ ક્વેશ્ચન ટેગ જોઈએ એના ઉદાહરણ Did the captain score the century? Cricket match चलती है तो सुन कैप्टन है सदी मारी हती बरोबर सदी लगाई थी सदी स्कोर करी हती तो यार पैसिव में तुम्हारे पहले परिवर्तन करूं हुए बरोबर तो पैसिव में केवल इतना परिवर्तन तो शक्त है was were કોના મુજબ કર્મ મુજબ તો કર્મ પહેલા સાચો પડશે તો એને શું સ્કોર કર્યું તો કે ધ સેન્ચુરી છે એ આપણું કર્મ થયું તો એને આપણે આગળ લેશું પણ એઝ પર અવર ઓબ્જેક્ટ પહેલા આપણે ટુ બી નો રૂપ મૂકવું પડશે તો વોઝ ધ સેન્ચુરી પ્લસ શું આવશે વી3 સ્કોર તો સ્કોર નું વી3 શું થશે સ્કોર Was the century scored by the captain? આવી રીતે એનો પેસિવમાં પરિવર્તન થાય ડીડ ની જગ્યાએ સહાયકારક કે આપણે તો કે ટુ બી ના ભૂતકાળ હતો ઓકે જે બીજું ઉદાહરણ Did we solve the sums? બરાબર કે શું આપણે દાખલા સોલ્વ કરી એનો ઉકેલ મેળવ્યો બરાબર તો did we solve the sums તો અહીંયા તમારે ખાસ કહેવાનું છે વિદ્યાર્થી મિત્ર કર્મ કયું છે અને કર્મ મુજબ એકવચન છે કર્મ કે બહુવચન તો એની મુજબ આપણે ટૂંકીનું રૂપ મૂકશું તો આ કર્મ કયું છે તો તમે કહેશો the sums બરાબર તો the sums છે એ એકવચન છે કે બહુવચન
कारण के आपणे सौथी पहेला पेसिवमां परिवर्तन करीए एटले ए मुजब ते आपणे एनो सहायकारक क्रियापद छे वॉज वर्बमांथी कोई पण एक छे मूकवो पड़शे तो ध सन्स इज प्लुरल बराबर है बहुवचन छे एटला माटे जे टू बी नुं रूप छे ए क्यूं आवशे वर वर ध सन्स सॉल्ड बाय प्लस सब्जेक्ट तो सब्जेक्ट कौन छे वी એટલે કે અમે बाय अस वर ध सम्स सॉल्व बाय अस बराबर કે શું અમારા દ્વારા જે દાખલાઓ છે એનો ઉકેલ લવાય છે તો ડીડ પ્લસ વી પ્લસ વી3 પ્લસ ઓબ્જેક્ટ તો એ ઓબ્જેક્ટ છે ને આપણે આગળ લીધો ધ સમ બરાબર છે તો સમ છે બહુવચન છે એટલા માટે વર ધ સમ્સ Solved by us. આ રીતે તમારે સાદા ભૂતકાળનું પેસિવમાં પરિવર્તન થશે. હવે હું તમને અહીંથી બીજાનું ઉદાહરણ આપું છું કે જે તમે સાદો ભૂતકાળ છે સાદા ભૂતકાળમાં પરિવર્તન કરી શકો અને સાથે બીજું એક હુવાળા વાક્ય છે કે જેને આપણે સાદા વર્તમાનકાળમાં ચેન્જ કર્યા એ રીતે આમાં પણ એ જ પદ્ધતિ રહેશે કે ભઈ હુનું તમારે બાય હુમ કરવાનું છે અને હુમથી પ્રશ્ન પૂછાયો તો એનું હુ કરવાનું છે અન્ય ઉદાહરણ તમારે તમારી જાતે સોલ્વ કરવાના છે ડીડ શી ઇમ્પ્રૂવ હર હેન્ડરાઇટિંગ બીજું વાક્ય છે Did they ask questions? બરાબર આ બે વાક્ય છે તો તમારે એને પેસિવમાં પરિવર્તન કરવાના છે Did she improve? Improve નો મતલબ થશે કે એમાં કઈ સુધારો કર્યો બરાબર Her handwriting એટલે તેણીના જે અક્ષરો છે એનું જે લખાણ છે એમાં એને કઈ પરિવર્તન કર્યું એમાં કઈ ફેરફાર કર્યો એને સુધારો કર્યો બીજું વાક્ય છે ડીડ ધે આસ્ક ક્વેશ્ચન્સ કે શું તેઓએ પ્રશ્ન પૂછ્યા આસ્ક એટલે પૂછવું બરાબર તો આવા બે વાક્ય છે એ તમારે પરિવર્તન કરવાનું છે હવે છે આપણે ઉદાહરણ લઈએ છે એ હું વાળું વાક્ય છે બરાબર તો હું રોટ ગીતાંજલિ કે ગીતાંજલિ કોણે લખ્યું બરાબર એક આખું કાવ્ય સંગ્રહ છે બરાબર તમને કદાચ ખબર હશે કે ગીતાંજલિ કોના દ્વારા છે લખવામાં આવી તો આવી રીતે તમને હુથી પ્રશ્ન પૂછાયેલો હોય તો એને તમે પેસિવમાં જ્યારે પરિવર્તન કરો તો શું કરવું પડશે હુથી પૂછાયેલો છે એટલે શું કરશું આપણે પેસિવમાં બાય હુમ બાય હુમ પછી કર્મ મુજબ વોઝ વર આવશે By whom Gitanjali ekvachan chhe etle was Gitanjali wrote nu V3 shu thashe written to aa rite who vala vakya pan tamare chhe e parivartan karvan chhe who wrote Gitanjali e Gitanjali kone lakhyu to by whom bunu shu karshu apne sthan nathi pherava shu karvan chhe bunu by whom પછી જે પ્રશ્નાર્થી વાક્ય રચના છે એ મુજબ પહેલા ટુ બી આવશે પછી કર્મ આવશે અને પછી વિધેય તો વોઝ ગીતાંજલિ રિટન પછી આના પણ બે ઉદાહરણ છે એ તમને આપું છું જે તમારે જાતે સોલ્વ કરવાના છે એક ઉદાહરણ છે હુ એટ ઓલ મેંગોસ અને બીજું ઉદાહરણ છે હુ સેન્ટ અ નાઇસ સોંગ તો અહીંયા તમને બંને વાક્યમાં છે એ હુ થી વાક્ય પૂછેલા છે
આ ક્રિયાપદ છે એકવાર સેન્ટ એટલે કે સિંગ નું ભૂતકાળ રૂપ છે સિંગ એટલે ગાવું એટ એટલે ઈટ નું ભૂતકાળ રૂપ છે ઈટ એટલે કે ખાવું અને આ બંને છે એ તમને કર્મ આપેલા છે હવે એકવચન છે કે બહુવચન એ તમારે શોધી અને એ પ્રમાણે એના ટૂંકીના રૂપ છે એ આગળ મૂકવા પડશે હવે આપણે જોઈએ કે એના પછી જે સાદો ભવિષ્યકાળ છે તો એ સાદા ભવિષ્યકાળનું આપણે એના પ્રશ્નાર્થ વાક્યનું પેસિવમાં કેવી રીતે પરિવર્તન કરશું તો સિમ્પલ ફ્યુચર ટેન્સ બરોબર સાદો ભવિષ્યકાળ છે તો ભવિષ્યકાળની કોઈ ભવિષ્યના સમયની કોઈ પણ ઘટના કે ક્રિયા હોય એ દર્શાવવા માટે ભવિષ્યકાળ તો એ જે તે ભવિષ્યના સમયમાં કોઈ પ્રશ્ન તમે જો એની બાબતે પૂછવાનો હોય તો એને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ જો તમને આપ્યો હોય તો એને તમે કેવી રીતે પેસિવમાં ચેન્જ કરશો તો એની એક્ટિવની અને પેસિવની વાક્ય રચના પહેલા તો શું થશે તો એક્ટિવની વાક્ય રચના થશે કે પહેલા એ સહાયકારક ક્રિયાપદ આવશે શેલ કે વિલ प्लस सब्जेक्ट प्लस वी वन प्लस ऑब्जेक्ट प्लस अदर वर्ड्स प्लस क्वेश्चन टैग આ રીતે તમે ક્વેશ્ચન માર્ક મૂકે અને એનો પ્રશ્નાર્થ વાક્યની અને વાક્ય રચના એક્ટિવની લખી તો પેસિવની વાક્ય રચના શું થશે તો જેવી રીતે ઓલા બે ની સાદા વર્તમાનકાળની સાદા ભૂતકાળની એ જ રીતે કે સૌથી પહેલા આવશે સહાયકારક ક્રિયાપદ shall કે will plus object plus be જો આપણે shall will plus be લખીએ છીએ પણ એ સાથે નથી લખવાનું વચ્ચે object આવે છે આ shall will જે તે કરતા મુજબ આ સોરી કર્મ મુજબ plus object plus be plus v3 plus by plus subject plus other words પ્લસ ક્વેશ્ચન માર્ક તો આ રીતે તમે જે સાદો ભવિષ્યકાળ છે એ સાદા ભવિષ્યકાળના પેસિવના એક્ટિવના વાક્યના છે પ્રશ્નાર્થના વાક્ય છે એને પેસિવમાં પરિવર્તન કરી શકો જોઈએ એના ઉદાહરણ ખાસ વાક્ય રચના ઉપર આધારિત છે તમને વાક્ય રચના દરેક કાળની છે એ પેસિવની યાદ હશે તો તમે એમાં પરિવર્તન કરી શકશો બહુ સરળતાથી જોઈએ આપણે Will they declare the result next week? Will they declare the result next week? કે શું તેઓ આવતા અઠવાડિયે પરિણામ જાહેર કરે? તું ડિક્લેર એટલે જાહેર કરું કે શું તે આવતા અઠવાડિયે પરિણામ જાહેર કરશે? આવો પ્રશ્ન વાક્ય છે એ હોય બરાબર ભવિષ્યકાળનો તો એને જ્યારે તમે પેસિવમાં પરિવર્તન કરો તો સૌથી પહેલા શું આવશે શેલ વિલ આવશે એટલે વિલ પ્લસ ઓબ્જેક્ટ તો ઓબ્જેક્ટ શું છે કે શું ડિક્લેર કરવાનું છે રિઝલ્ટ પરિણામ જાહેર કરવાનું તો એને આપણે આગળ લેશું વિલ ધ રિઝલ્ટ પ્લસ બી પ્લસ વી થ્રી તો કે ડિક્લેર પ્લસ બાય સબ્જેક્ટ તરીકે શું છે એક્ટિવમાં દે તો એનું જ્યારે બાય પ્લસ સબ્જેક્ટ આવે તો એને કર્મ વિભક્તિ વપરાશે એટલે બાય ધેમ પ્લસ અધર વર્ડ્સ તો નેક્સ્ટ વીક તો આ રીતે તમે એક્ટિવના પેસ વાક્યનું પેસિવમાં પરિવર્તન કર્યું હજી એક ઉદાહરણ દ્વારા છે એને વધુ સમજવાનો પ્રયત્ન કરીએ આપણે તો બીજું ઉદાહરણ છે આપણે જોઈએ Will the government allow schools open again? કે શું સરકાર ભવિષ્યમાં એટલે કે આવતા મહિને એવી રીતે છે એ એને અનુમતિ આપશે સ્કૂલો ખોલવાની
બરાબર એ તો સરકાર નક્કી કરે પણ આપણે અત્યારે એનું પેસિવ તો કરી નાખીએ બરાબર તો વિલ પ્લસ શું આવશે સ્કૂલ્સ બરાબર શું ઓપન કરવાનું છે આપણે તો કે શાળાઓ તો શાળા ઓપન કરવા માટે આપણે એને કર્મ છે એને આગળ લેવું પડશે વિલ સ્કૂલ્સ પ્લસ બી પ્લસ વી થ્રી અલાઉ Will schools be allowed plus by the government open again? આમ આપણે અન્ય શબ્દ તરીકે બીજું next month, next week એવું પણ લખી શકતા હતા પણ મૂળ જે છે એ will schools be allowed એટલે કે shall will plus object plus be plus v3 plus by plus subject બરાબર આ રીતે આપણે પેસિવમાં વાક્ય છે પરિવર્તન કરી શકીએ હવે એક આ હુ વાળું ઉદાહરણ છે એ જોઈએ કે જેના દ્વારા આપણે હુ નું છે એ બાય ફોર્મ કરી અને સાદા ભવિષ્યકાળના વાક્યનું ઇન્ટરગેટિવ સેન્ટેન્સ છે આપણે પેસિવમાં રૂપાંતર કરી શકીએ વિડિયો લેક્ચરમાં જોશું ત્યાં સુધી નમસ્કાર.